વિદ્યાર્થી મિત્રો, મજામાં આજે આપણે નવમી સામાન્ય જ્ઞાન ધોરણ 2 આપણે આજે પહેલો પાઠ ભણીશું, મારો પરિવાર. તમારા ઘરમાં તમારી સાથે કોણ કોણ રહે છે? તમારા ઘેર તમારી સાથે રહેતા લોકોને ભેગા મળીને પરિવાર બને છે. તો આપણે પરિવારના જુદા જુદા સભ્યોની ઓળખ મેળવીએ. તો પરિવારમાં દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, કાકા, કાકી, પિતરાઈ ભાઈ, પિતરાઈ બહેન વગેરે રહે છે. એ બધા જુદા જુદા સભ્યોની ઓળખ આપણે મેળવી. તો આટલું યાદ રાખવાનું છે કે પપ્પાના પપ્પાને દાદા કહેવાય, તો પપ્પાના પપ્પાને શું કહેવાય? દાદા. તો પપ્પાની મમ્મીને દાદી કહેવાય, પપ્પાની મમ્મીને દાદી કહેવાય છે. તો મમ્મીના પપ્પાને શું કહેવાય? તો મમ્મીના પપ્પાને નાના કહેવાય, મમ્મીની મમ્મીને નાની કહેવાય, મમ્મીની મમ્મીને શું કહેવાય? નાની. પપ્પાના ભાઈને કાકા કહેવાય, આપણા પપ્પાના ભાઈ હોય એને શું કહેવાય? કાકા. પપ્પાની બહેનને ફોઈ કહેવાય, તો પપ્પાની બહેનને ફોઈ કહેવાય. તો મમ્મીની બહેનને માસી કહેવાય, મમ્મીની બહેનને શું કહેવાય? માસી કહેવાય. મમ્મીના ભાઈને મામા કહેવાય, કાકાના પુત્ર પુત્રીને પિતરાઈ કહેવાય, કાકાની પત્નીને કાકી કહેવાય. તો મામાની પત્નીને શું કહેવાય? તો મામાની પત્નીને મામી કહેવાય. ફોઈના પતિને ફુવા કહેવાય, તો ફોઈના પતિને શું કહેવાય? ફુવા. માસીના પતિને માસા કહેવાય, ભાઈની પત્નીને ભાભી કહેવાય. તો બહેનના પતિને શું કહેવાય? તો બહેનના પતિને બનેવી કહેવાય છે. અહીંયા તમારો ફોટો ચોંટાડવાનો છે. સાધ્ય, તમારા પરિવારના આધારે નીચે આપેલા વાક્યોમાં ખાલી જગ્યા પૂરો. અહીંયા એક નંબર છે, તેમાં તમારું નામ લખવાનું છે. બીજામાં તમારા પપ્પાનું નામ લખવાનું છે. આ તમારા મમ્મી પપ્પાના પાસેથી પૂછીને તમારે નોટબુકમાં, સામાન્ય જ્ઞાનની નોટબુકમાં નામ લખવાના છે. તો પ્રશ્ન 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એક નંબર, પપ્પાના પપ્પાને ખાલી જગ્યા કહેવાય, તો કૌંસમાં આપ્યું છે દાદા અને નાના, તો પપ્પાના પપ્પાને દાદા કહેવાય. 2 નંબર, મમ્મીની મમ્મીને ખાલી જગ્યા કહેવાય, તો કૌંસમાં આપ્યું છે દાદી અને નાની, તો મમ્મીના મમ્મીને શું કહેવાય? નાની. 3 નંબર, પપ્પાના ભાઈને ખાલી જગ્યા કહેવાય, તો પપ્પાના ભાઈને કૌંસમાં આપ્યું છે કાકા અને મામા, તો પપ્પાના ભાઈને કાકા કહેવાય. 4 નંબર, મમ્મીના ભાઈને ખાલી જગ્યા કહેવાય, તો કૌંસમાં આપ્યું છે કાકા અને મામા, તો મમ્મીના ભાઈને શું કહેવાય? મામા. 5 નંબર, કાકાના પુત્રને ખાલી જગ્યા કહેવાય, તો ભત્રીજો અને પિતરાઈ, તો કાકાના પુત્રને શું કહેવાય? પિતરાઈ. 6 નંબર, ભાઈની પત્નીને ખાલી જગ્યા કહેવાય, તો ભાઈની પત્નીને શું કહેવાય? ભાભી. 7 નંબર, માસીના પતિને ખાલી જગ્યા કહેવાય, તો એમ કૌંસમાં આપ્યું છે મામા અને માસા, તો માસીના પતિને શું કહેવાય? માસા. 8 નંબર, પપ્પાની બહેનને ખાલી જગ્યા કહેવાય, તો પપ્પાની બહેનને શું કહેવાય? ફોઈ. 9 નંબર, ફોઈના પતિને ખાલી જગ્યા કહેવાય, તો કૌંસમાં આપ્યું છે માસા અને ફુવા, તો ફોઈના પતિને ફુવા કહેવાય. 10 નંબર, મમ્મીની બહેનને ખાલી જગ્યા કહેવાય, તો મમ્મીની બહેનને માસી કહેવાય. 11 નંબર, કાકાની પત્નીને ખાલી જગ્યા કહેવાય, તો કૌંસમાં આપ્યું છે કાકી અને ફોઈ, તો કાકાની પત્નીને કાકી કહેવાય. 12 નંબર, મામાની પત્નીને ખાલી જગ્યા કહેવાય, તો કૌંસમાં ફોઈ અને મામી આપ્યું છે, તો મામાની પત્નીને
મામી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સાધ્યમાં પ્રશ્ન બેમાં ખાલી જગ્યાઓ સામાન્ય જ્ઞાનની નોટબુકમાં લખવી. આ પાઠ પૂરો થાય છે અહીંયા.